તમારા બાળકને દૂરની વસ્તુ જોવામાં તકલીફ થાય છે? શું તમારું બાળક ટીવી કે કોઈ વસ્તુ નજીક જઈને કે આંખ ઝીણી કરીને જોવે છે? જો આમ હોય તો તમારા બાળકને લઘુ દ્રષ્ટિ એટલે કે ટૂંકી નજરની સમસ્યા હોઈ શકે છે, જેને મેડિકલ ભાષામાં માયોપિયા કહેવાય છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં માયોપિયા વિશે થોડી માહિતી મેળવીએ. માયોપિયા ધરાવનાર બાળકને કે વ્યક્તિને દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. માયોપિયા થવાના ઘણા બધા રિસ્ક ફેક્ટર હોય છે. થોડા સામાન્ય રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો પ્રથમ આવે ફેમિલી હિસ્ટ્રી, એટલે કે બાળકના મમ્મી પપ્પા, ભાઈ બહેન કે દાદા દાદીને દૂરના નંબર હોય. બાળક અધૂરા માસે જન્મેલું હોય, જન્મ સમયે બાળકને ઓક્સિજનની જરૂર પડી હોય, અથવા તો જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય. જો બાળક મોબાઈલ કે ટેબ્લેટનો વધુ પડતો ઉપયોગ કરતું હોય તો તેમને દૂરના નંબર આવવાની શક્યતા ઘણી વધી જાય છે. માયોપિયા ધરાવનાર બાળકને દૂરની વસ્તુ ઓછી દેખાતી હોવાથી બાળક ઘરની બહાર જઈને રમવાનું ટાળે છે અને ઘરની અંદર રહીને નજીકનું કાર્ય વધારે કરે છે. બાળક જેટલું નજીકનું કાર્ય વધારે કરે એટલા નંબર ઝડપથી વધે છે અને આ એક પ્રકારની વિશેષ સાયકલ બની જાય છે. માયોપિયાની સારવાર માટે સૌપ્રથમ બાળકના આંખની સંપૂર્ણ તપાસ કરીને એમને યોગ્ય નંબરના ચશ્મા પહેરાવવા જોઈએ. બાળક મોબાઈલ કે ટેબ્લેટનો ઉપયોગ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો શૈક્ષણિક કાર્ય માટે આ વસ્તુની જરૂર જણાય તો બાળક મોટી સ્ક્રીનમાં દૂર બેસીને શૈક્ષણિક કાર્ય કરી શકે છે. આ માટે બાળક ટીવી કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે. બાળકની આઉટડોર એક્ટિવિટીને આપણે વધારવી જોઈએ. બાળક ઘરની બહાર જેટલું વધારે રમશે એટલું બાળકની આંખ માટે એ ફાયદાકારક છે. બાળકના આંખની અને આંખના પડદાની નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ. આશા છે આ વિડીયોમાં મળેલી માહિતી તમને ફાયદાકારક રહેશે. આભાર.